વંદે માથરમ વિદ્યાર્થી મિત્રો આગામી ઇલેક્ચરની અંદર આપણે ધોરણ આઠ ધોરણ દસના આઠમા પાઠ સાક્ષીભૂત મનુષ્ય વિશે અભ્યાસ કરી ચૂક્યા આખો પાઠ સંપૂર્ણ થઈ ગયો હવે એના સ્વાધ્યાયને જોવાનું છે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે વિકલ્પે બ્ય સમુચિત ઉત્તરમ ચિન્હતા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો એમાં પહેલો છે કે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન સંતિ કે એટલે કે કોણ સ્વયં એટલે જાતે ક્રિયા કરતું એટલે કે ક્રિયા કરવા માટે સમર્થ એટલે કે સમર્થ ન સંતિ એટલે કે સમર્થ નથી તો એનો જવાબ આવશે પ્રસ્તરા પ્રસ્તરા સ્વયં ક્રિયા કરતું સમજતા નાસ્તી એટલે કે પથ્થર જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી બીજો પ્રશ્ન છે ગવાદય પશવ કીદૃશાંત ગવાદય પશવઃ કીદૃશા સંત ગાયું વગેરે પશુ કેવા હોય છે તો જવાબ છે નિર્બુદ્ધય ગવાદય પશવ નિર્બુદ્ધય સંતિ ત્રીજો પ્રશ્ન છે દુર્ઘટનાગ્રસ્તમ જનહ કુત્ર નેતવ્ય દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને ક્યાં લઈ જવા જોઈએ તો જવાબ આવશે દુર્ઘટનાગ્રસ્ત જનહ ઔષધાલય નેતવ્ય દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને દવાખાને એટલે કે હોસ્પિટલે લઈ જવા જોઈએ હવે આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન છે કે ઘટનાયા ઉત્તિષ્ઠાત ખાલી જગ્યા ભય ઘટનાથી ઉત્પન્ન થતા ધ્વનિથી ભયનો અનુભવ કરે છે પાંચમો પ્રશ્ન છે સાક્ષીભૂત મનુષ્યેણ સદૈવ કિમર્થમ પ્રયત્ન કરણીય તો જવાબ આવશે ક બોધ પ્રાપ્ત એ સાક્ષીભૂત મનુષ્ય એ હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે કહ પરસ્ય દુઃખે ના ભવિતુ તવિત હતી તો જવાબ આવશે મનુષ્ય મનુષ્ય બીજાના દુઃખને જોઈને દુખી થનારો હોય છે હવે સાતમો પ્રશ્ન જોઈએ તો શું છે તો કે સાક્ષીભૂત મનુષ્ય દ્વિતીય કાર્ય સાક્ષીભૂત મનુષ્યનું બીજું કાર્ય શું હોય છે તો જવાબ આવશે ઘ સાક્ષીભૂત મનુષ્યનું બીજું કાર્ય કર્તવ્યનું પાલન કરવું કર્તવ્ય તો અહીંયા વૈકલ્પિક પ્રશ્ન થઈ ગયો એના પછીનો પ્રશ્ન છે કે એક વાક્ય એના સંસ્કૃત ભાષા અહીંયા ઉત્તર હતા અંદર

બીજો પ્રશ્ન છે ઘટનાયા ઉષ્ઠા ધ્વને ભીતા પશવ કં કુરતી તો જવાબ આવશે ઘટનાયા ઉઠા ધ્વને ભીતા પશવ ઘટના સ્થળા દૂરે ધાવતી ત્રીજો પ્રશ્ન છે દુર્ઘટના કારણ કેમ દુર્ઘટનાનું કારણ શું હોય છે તો જવાબ આવશે દુર્ઘટના કારણ ક્યાચિજન ત્રુટિ બધા ત્રુટી એટલે ભૂલ હોય છે ચોથો પ્રશ્ન છે કર્તવ્ય નિર્વાહ કહી કાર્યમતી તો જવાબ આવશે કર્તવ્ય નિર્વાહ મનુષ્યસ કાર્ય તો અહીંયા બીજો પ્રશ્ન એટલે કે સંસ્કૃત ભાષામાં જવાબ આપો એ પણ થઈ ગયો હવે કૃદનતાના પ્રકાર લિખતા કૃદંતના પ્રકાર લખવાના છે ભૂતવા તો ત્યુ આવશે સંબંધક ભૂતકૃદન સમગત્ય ત્ય એટલે સંબંધક ભૂતકૃદન કરણીય અનિય વિધિઅર્થક કૃદંત દાતવ્યમ તો વિધિઅર્થક ક્રુદન ભવિતુમ હેતુક

ત્રીજો છે માનવઃ અપી તો લખવાનું માનવઃ વત્તા અપી ચોથો પ્રશ્ન છે નિર્વહંતોપી નિર્વહંત વત્તા અપી પાંચમો પ્રશ્ન છે રેવ પશુ એવ ને છેલ્લો છે યતો યતઃ વત્તા હિ તો આ સંધિ વિચ્છેદન વાળો પણ પ્રશ્ન થઈ ગયો એના પછીનો છે રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખત પેલો પ્રશ્ન છે જડ પદાર્થા સાક્ષી ભવતી જળ પદાર્થમ શું આવશે તો કે બહુવિહિ સમાસ બીજો પ્રશ્ન છે ઘટના સ્થલાત શું આવશે પંચમી તત્પુરુષ ને ત્રીજો પ્રશ્ન છે દુર્ઘટનાગ્રસ્તમ તો દુર્ઘટના ગ્રસ્તમ એટલે શું આવશે તૃતીયા અથવા ષષ્ઠી તત્પુરુષ બંને જવાબ સાચા જ પડશે એના પછીનો છે રેખાંકિત પદાના સ્થાન પ્રકોનવાક્યમ રચી રેખાંકિત પદોના સ્થાનમાં યોગ્ય પદ પસંદ કરીને પ્રશ્નવાક્ય બનાવું એની અંદર પહેલો છે બસવ ધ્વને હે ભયમ અનુભવંતી તો હું આવશે બસવઃ કસ્માત ભયમ અનુભવંતી બીજું હે મનુષ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય તો એમાં હું આવશે કઈ હિ કર્તવ્ય નિર્વાહ કરણીય ત્રીજો પ્રશ્ન છે વિના કારણ દુર્ઘટના ન બંધી તો વિના કારણ કમ કમ નવ ચોથો પ્રશ્ન હૈ દુર્ઘટના બોધપ્રાપ્તમ અર્મ તો દુર્ઘટના કમ બે વાસો કમ પ્રાપ્ત અરહા મહદ આ વાક્યો પણ પ્રશ્ન થઈ ગયો સાતમો પ્રશ્ન છે પદાની પ્રયુજ્ય વાક્યની રચયા તો પદનો પ્રયોગ કરી અને વાક્યની રચના કરો પેલો પ્રશ્ન છે કારણ વિના દુર્ઘટના થતી નથી તો વિના કારણમ દુર્ઘટના ન ભતી બીજો પ્રશ્ન છે આપણા ત્રણ કર્તવ્યો છે તો જવાબ આવશે અસ્માકમ ત્રિણી કર્તવ્યાની આસિત કે સંતી અસ્માકમ ત્રિણી કર્તવ્યાની સંતી એના પછી જોઈએ તો આગળના પ્રશ્ન શું આપે છે તો કે પથ્થરો અચેતન હોય છે તો પ્રસ્તરા અચેતના ભવતી ચોથો પ્રશ્ન છે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે તો મનુષ્ય માનવ સુખમ ચ દુઃખમ અનુભવતી એના પછી છે આઠમો પ્રશ્ન નિમ્નલિખિતાના પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષા એમ લિખા તો નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં જવાબ લખો પહેલો પ્રશ્ન છે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે તો જવાબ લખવાનો દુર્ઘટનાના સાક્ષી પથ્થર વગેરે જળ પદાર્થો પશુઓ ગાયું વગેરે પશુઓ અને મનુષ્ય જેવા ત્રણ સાક્ષીઓ હોય છે બીજો પ્રશ્ન છે કે આ મનુષ્યની પશુમાં ગણના થાય છે તો જે મનુષ્ય ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે તે મનુષ્યની પશુમાં ગણના થાય છે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો કયા કયા છે તો એમાં લખવાનું દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો પહેલા દુઃખનો અનુભવ કરવો બીજું કર્તવ્યનું પાલન કરવું અને ત્રીજું બોધ પ્રાપ્ત કરવો આવા ત્રણ કર્તવ્યો છે કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તો જે મનુષ્ય બીજાના દુઃખને જોઈ અને દુઃખી થતો નથી તે મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે કારણ કે પથ્થરો ક્યારેય બીજાના દુઃખનો અનુભવ કરી શકતા નથી તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પણ ક્લિયર થઈ ગયું અને લખી નાખવાનું છે આગામી લેક્ચરની અંદર આપણે નવમો પાઠ આ વખતે અભ્યાસક્રમમાં નથી લેવાનો એટલે દસમા પાઠનો અભ્યાસ કરીશ વંદે